ધુનકી એટલે પેશન, એટલે જ્યારે એક એવી મોમેન્ટ થાય તમારી લાઈફમાં કે જ્યારે તમને એવું થાય કે હવે તો મારે મારું પેશન ફોલો કરવું જ છે. મેં કોમર્સ લીધું, હું બીકોમ કરતી હતી અને ત્યારે બધા જ એમબીએ તરફ જતા હતા, બધા જ કેટ કરતા હતા, એટલે મને થયું કે ચલો આપણે પણ કેટ જ કરીએ, હવે આપણે પણ હવે એમબીએ માટે જ પરસ્યુ કરીએ, પ્રોડ્યુસર બની જઈશ લાઈફમાં. કોલેજમાં જેટલી પણ એક્ટિવિટીઝમાં હું બહુ જ એક્ટિવ હતી, કે ડાન્સ હોય કે થિયેટર હોય ને બધામાં હું બહુ જ એક્ટિવ હતી. એ બધું જ બંધ થઈ ગયું મારું અચાનક જ, અને યુથ ફેસ્ટિવલ્સમાં બધા જ પાર્ટ લેતા હોય અને હું ના લેતી હોઉં કારણ કે મારું કેટ ચાલતું હોય. કેટ ડિમાન્ડેડ અ લોટ ઓફ એનર્જી આઉટ ઓફ મી, અને જેમાં મને ઓબ્વિયસલી સબ્જેક્ટ્સ ઇન્ટરેસ્ટિંગ હતા પણ મને ઇન્ટરેસ્ટ પડતો જ નહોતો. ફીસ ભરાઈ ગઈ હતી અને મમ્મી પપ્પાને કહી નહોતી શકતી કારણ કે ફીસ એ લોકોએ ભરી નાખી હતી. અને પપ્પાએ સીધું આમ ફોર્મલી એવું કહી દીધું કે છોડી દે કેટ. મેં કીધું કે ના ના, એવું આપણે કશું કરવું નથી, ફીસ ભરી લીધી છે આમ તેમ. એટલે મમ્મી એવું કીધું કે તું જે ગમતું, તું તારું ગમતું કરીશ, એમાંથી જે પૈસા કમાઈશ ને ત્યારે પાછા આપી દેજે, કારણ કે આમાંથી તો અમને લાગતું નથી કે તું ખુશ રહીશ, એટલે આ ફીસ વીસની ચિંતા ના કર, તું બસ છોડી દે કેટ. અને મને જે હશ થઈ હતી ત્યારે, ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે બસ હવે ક્યાંય કોઈ જ મારે ડિસ્ટ્રેક્ટ થવું જ નથી, જે પણ ભાઈબંધો કરતો હોય કરવા દો, મારે આ જ કરવું છે. એટલે પછી ફાઇનલી પછી કોલેજમાં પણ હું થિયેટર અને ડાન્સમાં ફરી એક્ટિવ થઈ ગઈ, ફરી એ જ કર્યું જે ગમતું હતું. સો મારા માટે એ મોમેન્ટ હતી કે જ્યારે એ કી મોમેન્ટ હતી કે જ્યારે મને એવું થયું કે હવે હું પાછળ નહીં જઉં, હવે હું એ જ કરીશ જે મને ગમે છે અને આ જ ફિલ્ડમાં કરીશ. સો ધીસ વોઝ માય ધુનકી મોમેન્ટ. અને તમારી લાઈફમાં પણ એવી કોઈ પણ મોમેન્ટ થઈ હોય કે જ્યારે તમને એવું થયું હોય કે હવે મારે પેશન ફોલો કરવું જ છે, તો તમે લોકો અમારી સાથે શેર કરી શકો છો અને તમારી લાઈફની બેસ્ટ કી મોમેન્ટ્સ અમારી સાથે શેર કરો, અને બસ આવી રીતે લોકોને ઇન્સ્પાયર કરો. થેન્ક યુ.